गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे लास्ट लेक्चरની અંદર તો મિત્રો ચેપ્ટર 2 ની ફક્ત આપણે એક શરૂઆત જ કરેલી હતી કે ભઈ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. હવે આજથી આપણો મતલબ કે મહત્વનો ટોપિક શરૂ થાય છે, જેની અંદર આજે આપણે મિત્રો પુંકેસર, લઘુબીજાણુધાની અને પરાગરજ, સ્ટેમન, માઇક્રોસ્પોરિન્ઝિયમ એન્ડ પોલન ગ્રેન, બરાબર, એના વિશે એ ત્રણ ટોપિક ઉપર ચર્ચા કરીશું. ખાસ કરીને પુંકેસર અને લઘુ બીજાણુધાની એ આપણા મુખ્ય પહેલા બે ટોપિક છે, બરાબર. પરાગરજને જોઈશું, જે પ્રમાણે આપણું ટાઈમ ટેબલ સેટ થતું હશે એ પ્રમાણે એડ કરીશું. તો પહેલી વાત આવે છે મિત્રો પુંકેસર. પુંકેસર એટલે નર પ્રજનન એકમ તરીકે વનસ્પતિના પુષ્પનો મુખ્ય ભાગ છે. પુષ્પીય ચક્રોની રીતે આપણે જો જોઈએ બહારથી, તો સૌથી બહાર વજ્રચક્ર, દલચક્ર અને પછી ત્રીજા નંબરે, બહારથી અંદર ત્રીજા નંબરે પુંકેસર ચક્રની ગોઠવણી થયેલી જોવા મળે છે. મિત્રો પુંકેસર કે જેની અંદર મુખ્ય બે રચનાઓ જોવા મળે છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, આપણને એક સરસ મજાનો ફોટોગ્રાફ આપેલો છે કે દરેક પુંકેસરની અંદર એક ટોચના ભાગે મિત્રો શું આવેલી છે, પરાગાશય. શું આવેલી છે મિત્રો? પરાગાશય, જે મોટા ભાગે દ્વિખંડીય હોય છે, મતલબ બે ખંડોમાં વહેંચાયેલી હોય છે, અને એને સાથે સંકળાયેલો છે એક તંતુ, જેને આપણે મિત્રો પુંકેસર તંતુ, અહીંયા નીચે તમે જોઈ શકો છો એક દાંડી જેવો ભાગ છે, જેને આપણે પુંકેસર તંતુ તરીકે ઓળખીએ છીએ. તો પુંકેસરની અંદર આ બે મુખ્ય ભાગ જોવા આપણને મળે છે, જેમાં પુંકેસર તંતુ એ તો એક વંધ્ય ભાગ છે. ખાલી પરાગાશયને, મતલબ કે પરાગાશયમાં જે પરાગરજનું નિર્માણ થાય છે અને એ સરળતાથી સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચી શકે, ચાહે પવન દ્વારા, કીટક દ્વારા કે પક્ષી દ્વારા, તો એના માટે પરાગાશયને થોડે દૂર સુધી પહોંચાડવાનું કાર્ય પુંકેસર તંતુનું છે. બાકી તો મુખ્ય ભાગ તો પરાગાશય છે, બરાબર. હવે પરાગાશય અને પુંકેસર તંતુ જે બે એકબીજા સાથે જોડાય છે મિત્રો, તો એ જોડાણ માટે એક યોજી શબ્દ વપરાતો હોય છે, જે અહીંયા એનસીઆરટીમાં ઉલ્લેખ નથી, પરંતુ ઇવન ધોરણ 11માં પણ ઉલ્લેખ નહોતો, પણ છતાં આપણે ધોરણ 11ની અંદર મિત્રો આપણે અભિલગ્નતા સાથે સાથે મધ્ય ડોલી, તલ લગ્ન, પૃષ્ઠ લગ્ન, તો એ પરાગાશય અને પુંકેસર તંતુના જોડાણની વાત આપણે ચેપ્ટર જે આપણું 5 ખરું એની અંદર પુંકેસરના ટોપિકમાં આપણે ચર્ચા કરી ગયા છે, બરાબર. હજુ પણ કહેતો જઈશ કે એ ટોપિક તમારે એમ લાગે કે હજુ જોવું છે, તો તમે ત્યાં જઈને મિત્રો 11માંના વિડીયો ઉપર તમે એ જોઈ શકો છો, કે જેથી તમને એ કામમાં આવી શકે. જરૂરી નથી, પણ આ તો કોઈને એક્સ્ટ્રા કનિસર અમારે જાણવું છે તો એ 11માંનો વિડીયો જોઈ શકે છે, બાકી ચાલશે. એક પ્રકારનું જોડાણ કે મોટા ભાગે તલ લગ્ન હોય, કેમ કે જો અહીંયા પરાગાશય છે તો એના નીચેના ભાગે જ ખાલી પુંકેસર તંતુ શું હોય, જોડાયેલો હોય, તો એ તલ લગ્ન થઈ ગયું, બરાબર. તો એના વિવિધ પ્રકાર છે એ જોડાણ માટેના, બરાબર, એટલી જરૂર નથી, ઓકે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, ઓકે. તો એ રીતે પરાગાશય અને પુંકેસર તંતુ એકબીજા સાથે શું હોય, સંકળાયેલા હોય છે. બીજું મિત્રો પુંકેસરની વાત કરીએ તો અલગ અલગ વનસ્પતિઓમાં પુંકેસરની લંબાઈથી લઈને એની અંદર પરાગાશયની જે રચનાઓ છે એમાં થોડું ઘણું વેરિએશન જોવા મળતું હોય છે. તમે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓના પુંકેસરો લઈ, બરાબર, તમે જો ક્રમમાં ગોઠવીને અભ્યાસ કરો તો તમને એ વિવિધતા સ્પષ્ટપણે તમને ત્યાં જોવા મળી શકે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે આપણને પહેલો જે પેરેગ્રાફ આપેલો છે મિત્રો, એની અંદર તો ફક્ત આ જ એક આપણને રજૂઆત થતી જોવા મળે છે, જેને આપણે લાઈન ટુ લાઈન હવે આપણે જોઈ લઈએ. જો શું કહે છે, લાક્ષણિક પુંકેસરના બે ભાગો દર્શાવે છે, એક લાંબો અને પાતળો દંડ જેવો ભાગ, જેને શું કહેવાય મિત્રો, તંતુ કહે છે, અને અગ્રીય ભાગ સામાન્ય રીતે કેવો હોય મિત્રો, દ્વિખંડીય હોય છે, બે ખંડોમાં સ્પષ્ટપણે વહેંચાયેલો હોય છે, જેને શું કહે છે, પરાગાશય કહેવાય છે, બરાબર. તંતુનો નિકટવર્તી છેડો, તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે. મિત્રો આગળ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર પણ આ ચર્ચા કરી ગયા છે કે આ જે પુંકેસર તંતુ છે ખરો મિત્રો, એનો નિકટવર્તી છેડો, મતલબ કે પરાગાસન તરફનો છેડો, સોરી, પુષ્પાસન તરફનો છેડો. બહુ શબ્દોમાં જુઓ મિત્રો, કન્ફ્યુઝન ક્રિએટ ન થવું જોઈએ. પુષ્પનું આસન એટલે પુષ્પાસન, તો એ નજીકનો છેડો, તંતુનો નજીકનો છેડો કાં તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય, કાં તો દલપત્ર સાથે જોડાયેલો હોય, જેને આપણે દલ લગ્ન તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર કે નહીં? ઓકે, જુદી જુદી જાતિઓમાં
જાતિઓના પુષ્પમાં પુંકેસરોની સંખ્યા અને લંબાઈમાં શું જોવા મળે મિત્રો? વિવિધતા જોવા મળે છે. અને લંબાઈ તો કોને આધારે છે? પુંકેસર તંતુને આધારે છે. બરાબર, જો તમે 10 પુષ્પોના પુંકેસરને એકત્રિત કરી બરાબર તેને સ્લાઇડ પર ગોઠવો, દરેક જુદી જુદી જાતિના, હા ઓકે, તમે તેના કદની વિશાળ વિવિધતા માટે કુદરતી પ્રશંસા કરશો કે ભાઈ કુદરતની પ્રશંસા કરશો કે ભાઈ કેટલું અલગ પ્રકારનું જોવા મળે છે. બરાબર, વિચ્છેદનીય સૂક્ષ્મદર્શક યંત્રમાં પુંકેસરનું કાળજીપૂર્વક અવલોકન કરો. વિચ્છેદકીય સૂક્ષ્મદર્શક યંત્ર એટલે મિત્રો એક સૂક્ષ્મદર્શક યંત્ર જે મોટું આવે છે, કે જે આપણે સરળતાથી આપણે કોઈ પણ નાની સૂક્ષ્મ ચીજ વસ્તુ કે નાનો છેદ લીધો હોય આપણે એને જોઈ શકતા હોઈએ છીએ. પણ વિચ્છેદકીય એટલે કે ફક્ત એક જ આઈપીસ અને એક સ્ટેન્ડ આવેલું હોય છે કે જેની અંદર આપણે બહુ વધારે ઝીણવટ ભર્યું તો ના જોઈ શકીએ, પણ નાના ભાગો પુંકેસર જેવા ભાગોનો સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ છીએ. અને તેની સુસ્પષ્ટ આકૃતિ વડે વિવિધ પુષ્પોના આકાર, પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે સ્પષ્ટતા મળે છે. જો આવી ગયું ને, પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે આપણને વિવિધતા પ્રાપ્ત થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર ને વિદ્યાર્થી મિત્રો, હવે આપણી જે પરાગાશય જે ખરું બરાબર, એ નોર્મલી જે આપણી આવૃત બીજધારી વનસ્પતિઓ હોય એની અંદર દ્વિખંડીય હોય. મિત્રો, કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્પષ્ટપણે આ એક ખંડ અને કા બીજો ખંડ, એટલે પરાગાશયની અંદર કુલ કેટલા થઈ ગયા? બે ખંડ જોવા મળે. અને પાછો દરેક ખંડ ની અંદર પાછું મિત્રો તમે જોઈ શકો છો બીજા બે કોટર હોય છે. દરેક ખંડની અંદર પાછા કેટલા? તો કે બે કોટર, એટલે દરેક ખંડ દ્વિકોટરીય. દરેક ખંડ દ્વિકોટરીય એટલે પરાગાશય દ્વિખંડીય. જો આ એક ખંડ અને કા બીજો ખંડ, તો કેટલા ખંડ થયા? બે. પણ દરેક ખંડની અંદર પાછા બે કોટરો છે, એટલે એમ જોવા જઈએ તો પરાગાશય કહેવાય ચતુષ્કોટરીય. બરાબર, પણ ખંડની રીતે કહીએ તો દ્વિખંડીય. ખ્યાલ આવી ગયો? એટલે પરાગાશય દ્વિખંડીય બરાબર, અને દરેક ખંડ પાછો દ્વિકોટરીય, એટલે પરાગાશય ચતુષ્કોટરીય. પણ જો ખંડ કહીએ તો દ્વિખંડીય. બરાબર, અને આ દરેક જે કોટર ખરું મિત્રો, એ કોટર આગળ જતા લઘુ બીજાણુધાની, કોની રચના કરવાની છે? ત્યાં લઘુ બીજાણુ ધાનીની રચના થતી જોવા મળે છે. બરાબર, અને ત્યાં મિત્રો પોલન કોથળી એટલે કે પરાગ કોથળીનું નિર્માણ થાય. એટલે એક પરાગાશયની અંદર કેટલી? ચાર પરાગ કોથળીઓનું નિર્માણ થતું હોય, ચાર પરાગ કોટરો બનશે મિત્રો, તમે જોઈ શકો છો. અને દરેક પરાગ કોટરની અંદર મિત્રો પરાગ રજનું નિર્માણ થતું હોય છે. કોનું નિર્માણ થાય છે? તો કે પરાગ રજનું નિર્માણ થતું જોવા મળે છે. અને આ દરેક પરાગ કોટર જે ખરું મિત્રો, એ આયામ ધરીએ મિત્રો જો આ રીતે એક લંબાયેલો ભાગ હોય છે, ખ્યાલ આવે છે કે નહીં? અને એની અંદર મિત્રો પરાગરજ વિકસિત થતી હોય છે, વિકાસ પામતી હોય છે. બરાબર, અને પછી આ પરાગાશય પરિપક્વ બને એટલે એનું સ્ફોટન થાય અને પરાગરજ શું થાય? મુક્ત થાય, જે પવન કીટક કે પક્ષી દ્વારા ત્યાંથી શ્રીકેશના પરાગાશન ઉપર જે સ્થાપિત થતી હોય એ ક્રિયાને મિત્રો શું કહેવાય? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ રીતે મિત્રો આપણે કહી શકીએ કે પરાગાશયની આંતરિક રચના, મતલબ કે એના ખંડોની રચના જોવા મળે છે. હજુ પરાગાશયની જે દિવાલો છે કે લઘુ બીજાણુધાનીની આંતરિક રચના હજુ તો આપણી બાકી છે. ઓકે, જો એનસીઆરટીમાં વાક્ય રચના પહેલા આપણે સાથે સાથે જોતા જઈએ. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય કેવું હોય મિત્રો? દ્વિખંડીય હોય છે. જો જોઈ શકાય છે, આપણે કોઈ ઉતાવળ નથી મિત્રો, ટોપિક એકદમ ક્લિયર કટ કરવો છે. આ એક ખંડ, આ બીજો ખંડ જુઓ. બરાબર, આ એક આ ભાગ થઈ ગયો અને એક આ બીજો ભાગ, એટલે આ બે ખંડો થઈ ગયા, તો દ્વિખંડીય થઈ ગઈ. દરેક ખંડ બે કોટરો ધરાવે છે મિત્રો. જો આ એક કોટર અને એક આ બીજું કોટર, અને આયામ અક્ષે, લંબ અક્ષે જે કહેવાય, સોરી, લંબ અક્ષે લંબાયેલું કોટર જોવા મળતું હોય છે. એટલે કે તે દ્વિકોટરીય હોય છે, મતલબ કે દરેક ખંડ દ્વિકોટરીય. બરાબર, અને પરાગાશય કેવી બનશે? તો કે ચતુષ્કોટરીય. પરાગાશય ખંડ દ્વિખંડીય, પણ કોટરો કેટલા? ચાર, તો ચતુષ્કોટરીય કહી શકાય છે. ઘણીવાર લંબાઈ અનુસાર આવેલા આયામ ધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી શું હોય મિત્રો? છૂટા પડે છે. હા, ખંડો એકબીજાથી શું થાય મિત્રો? છૂટા પડતા જોવા મળે છે. બરાબર, ચાલો આપણે પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં, અનુપ્રસ્થ એટલે મિત્રો આડછેદ, અહીંયા તમે જે જોઈ શકો છો ને મિત્રો કે ભાઈ સરળતાથી અહીંયા આપણને જો ચાર ખંડ જે જોવા મળે છે, સોરી ચાર કોટર, એ આયામ
અનુપ્રસ્થ છેદ લીધો છે એટલે આપણે સરળતાથી એને જોઈ શકીએ છીએ। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો। આગળ છેદમાં વિવિધ પ્રકારની પેશીઓ અને તેના આયોજનોને સમજીએ, બરાબર। પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટપણે જોઈ શકાય છે, કે ભાઈ બે ખંડો સ્પષ્ટપણે જોઈ શકાય છે। પરાગાશય ચાર બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે મિત્રો, બરાબર ને। ટેટ્રાગનલ આપણે કહી શકીએ, કારણ કે ચતુષ્કોણી એક આ ખૂણો બનશે, એક આ ખૂણો બનશે, એક આ બાજુનો અને એક આ બાજુનો, એટલે ચતુષ્કોણીય રચના આપણને થતી જોવા મળે છે, જેના જેના ખૂણે ચાર લઘુ બીજાણુ ધાન્યો આવેલી છે। શું મિત્રો? ચાર લઘુ બીજાણુ ધાન્યો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, તો કેટલી ચાર લઘુ બીજાણુ ધાન્યો ગોઠવાયેલી જોવા મળે છે। હજુ મિત્રો આગળ લઘુ બીજાણુ ધાન્યની રચનાનો ટોપિક છે અને એના ડાયાગ્રામ દ્વારા આપણે વધારે સારી રીતે એને ક્લિયર કરવાના છીએ, એટલે બહુ ટેન્શન લેતા નહીં। અને આ દરેક ખંડમાં બે લઘુ બીજાણુ ધાન્યો આવેલી હોય છે, દરેક ખંડમાં મિત્રો, બરાબર। આ દ્વિખંડીય છે ને, આ એક ખંડ અને આ બીજો ખંડ, તો દરેક ખંડમાં સમજી લેજો મિત્રો, દરેક ખંડમાં શું? તો કે બે લઘુ બીજાણુ ધાન્યો આવેલી હોય। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો। અને લઘુ બીજાણુ ધાન્યો આગળ વિકાસ પામે છે અને પરાગ કોથળીઓ એટલે કે પરાગ કોટરોમાં પરિણમે છે। તમે જોઈ શકો છો આ એક પરાગ કોટર, એક આ બીજું પરાગ કોટર, એટલે દરેક ખંડની અંદર બે પરાગ કોટર, બે પરાગ કોથળીની રચના થતી જોવા મળે છે। તેઓ પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલા હોય છે। આ પરાગ કોટર એક, આ બીજું પરાગ કોટર, અથવા તો આપણે કહી શકીએ લઘુ બીજાણુ ધાની, અહીંયા ત્રીજો ભાગ પશુભાજ્ય અને આ ચોથું કોટર, ખ્યાલ આવી ગયો। તો એ રીતે એની રચના થતી જોવા મળે છે અને તે કોનાથી ભરેલી હોય મિત્રો? પરાગરજથી ભરેલી હોય, કે જેની અંદર પરાગરજનું શું થાય છે? નિર્માણ થતું જોવા મળે છે। તો અહીંયા જે આપણે ટોપિક જોયો મિત્રો, એની અંદર એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ દરેક આપણે એમ કહી શકીએ કે પરાગાશયની અંદર પોતે દ્વિખંડીય છે, દરેક ખંડ પાછું બે કોટરો ધરાવે, ચતુષ્કોણીય રીતે ચારે ખૂણામાં, બરાબર। દરેક કોટર જે પરાગ કોથળી તરીકે આગળ જતા, અથવા તો લઘુ બીજાણુ ધાની ધરાવે છે, જે આગળ જતા પરાગ કોથળી કે પરાગ કોટરમાં કન્વર્ટ થતું હોય છે, જેની અંદર પરાગરજનું નિર્માણ થાય છે। ચલો ક્લિયર છે અહીંયા સુધી, ખ્યાલ આવી ગયો દરેકને? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જો આ એક ખંડ થઈ ગયો અને આ બીજો ખંડ થઈ ગયો, એટલે દ્વિખંડીય થઈ ગઈ, બરાબર। દરેક ખંડની અંદર જો આ એક કોટર અને આ બીજું કોટર, એવી રીતે આ એક કોટર અને આ બીજું કોટર, એટલે દરેક ખંડની અંદર પાછા કેટલા? બે કોટરો છે, જે આગળ આ એક લઘુ બીજાણુ ધાની અને આ બીજી લઘુ બીજાણુ ધાની, જે આગળ જઈને પરાગ કોટર કે પરાગ કોથળીની રચના કરશે, બરાબર કે નહીં? અને એની અંદર મિત્રો આ બધી પરાગરજ જે ફોટોગ્રાફમાં આપણને દર્શાવેલી છે, બધી શું છે મિત્રો? પરાગરજ છે, જેનું આપણને અહીંયા ફોટોગ્રાફ્સની અંદર એકદમ તમારું માઇન્ડ ક્લિયર કટ થઈ જતું હશે, બરાબર। તો આ રીતે પરાગાશયનો ટોપિક તમારા માઇન્ડની અંદર કે ભાઈ કેવી રીતે દ્વિખંડીય, કેવી રીતે ચતુષ્કોટરીય, તો એ પોઈન્ટ તમારા માઇન્ડની અંદર હવે એકદમ ક્લિયર કટ થઈ ગયો હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો આપણી આ લઘુ બીજાણુ ધાની, બરાબર, જેની અંદર તમે અહીંયા જોઈ શકાય છે, એક બાજુ આ પરાગ કોથળી છે, એક બાજુ આ પરાગ કોથળી, એક બાજુ આ અને આ, એટલે ચતુષ્કોણીય રચના જે વાત થઈ ને, એ આ રીતે ચતુષ્કોણીય, બરાબર, અને એ રીતે એની આખી ગોઠવણી થતી જોવા મળે છે। હવે આગળ વાત કરીએ મિત્રો લઘુ બીજાણુ દાનીની આંતરિક રચનાની, આપણે ચર્ચા કરવી છે મિત્રો, તો લઘુ બીજાણુ દાની જે ખરી, મતલબ કે આપણે એમ કહી શકીએ કે લઘુ બીજાણુ ધાનીની જે રચના જે ખરી, એમાં ફરતે પહેલાં તો ચાર લેયરોની હાજરી જોવા મળે છે અને એ લેયરો ખૂબ જ અગત્યના છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, ઝૂમ આઉટ કરીને અહીંયા ચાર લેયરો બતાવવાનો પ્રયત્ન કર્યો છે। સૌથી બહારનું એક સ્તરીય મિત્રો અધિસ્તર છે, એના પછી મિત્રો સ્પોટી સ્તર, મિત્રો આને તંતુમય સ્તર, કયું સ્તર? તંતુમય સ્તર કે એન્ડોથેસિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્પોટી સ્તરને। એના પછી અમુક લેયરો કે જે ફક્ત આધાર પૂરો પાડતા હોય એવા મધ્ય સ્તરો આવેલા છે, બરાબર, જે અમુક સ્તરોના બનેલા હોય છે। અને સૌથી અંદરનું સ્તર કે લઘુ બીજાણુ ધાનીની ફરતે આવેલું હોય છે મિત્રો, એ કયું છે? પોષક સ્તર। તમે જોઈ શકો છો આ પોષક સ્તર છે, જે આ સૌથી મારું જે એરો બતાવી રહ્યું છે ને, જો આ રહ્યો આ પોર્શનવાળું, એ બરાબર, તો એ પોષક સ્તર છે કે જે અંદર જે લઘુ બીજાણુ કે જે આગળ જઈને જે પરાગરજમાં કન્વર્ટ થવાના છે એને પોષણ પૂરું પાડવાનું કાર્ય એ આ પોષક સ્તર કરતું હોય છે મિત્રો, બરાબર। તો ચાર લેયરો છે,
જ્યારે આપણે પરાગાશયની આંતરિક રચનાને જોઈએ છીએ તો એની ચાર દિવાલો પરાગાશયની ફરતે જોવા મળે છે, સૌથી બહારનું અધિસ્તર છે, આ એક રક્ષણાત્મક આવરણ છે। એના પછી મિત્રો તંતુમય, જેને સ્પોટી સ્તર, જેને ઇંગ્લિશમાં મિત્રો એન્ડોથેસિયમ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો જ્યારે પરાગાશયની અંદર પરાગરજ પરિપક્વ બને ને ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય અને બધી પરાગરજ અંદરથી સુધા મુક્ત થતી હોય છે। તો એ સ્ફોટનનું કાર્ય એનસીઆરટીમાં તો સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ અધિસ્તર, સ્પોટી સ્તર અને મધ્ય સ્તરો એ સ્ફોટનના કાર્ય સાથે સંકળાયેલા છે। પણ મિત્રો સ્ફોટી સ્તરનું નામ જ સ્ફોટી સ્તર છે, એન્ડોથેસિયમ તંતુમય સ્તર, એટલે એકચ્યુઅલી જો મુખ્ય જોવા જઈએ તો સ્ફોટનનું કાર્ય સ્ફોટી સ્તર જ કરે છે, બરાબર। પણ એનસીઆરટી આપણને કીધું છે કે આ ત્રણે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તરો પરાગાશયના સ્ફોટનના કાર્ય સાથે સંકળાયેલા છે, પરિપક્વ પરાગાશય। ઓકે, પણ મુખ્ય કાર્ય એ સ્પોટી સ્તરનું છે। અને જે રક્ષણનું વાત કરીએ તો એ સીધી વસ્તુ છે, કોણ હોય જે સૌથી બહાર હોય તો એ કોણ કામ કરશે, અધિસ્તર, બરાબર। પણ બાકીના લેયરો પણ કામમાં આવે છે। તો એ ત્રણ લેયરો થઈ ગયા મિત્રો, અધિસ્તર, સ્પોટી સ્તર અને મધ્ય સ્તર, રેડી। અને સૌથી અંદરનું મિત્રો પોષક સ્તર, રેડી, કે જે લઘુ બીજાણુ ધાનીની એક્ઝેક્ટ ફરતે આવેલું હોય છે, બરાબર। જે અહીંયા તમે જોઈ શકો છો આ ગોળ રાઉન્ડ જે બતાવેલા છે મિત્રો, બરાબર, એ બધા પોષક સ્તરો છે, જે જ્યારે અહીંયા વચ્ચે સેન્ટરમાં લઘુ બીજાણુ ધાની, જો અમારું જે પ્લસની નિશાની કે જે સિમ્બોલ બતાવે છે આ પોર્શન, રેડી, તો એ મિત્રો એ લઘુ બીજાણુ ધાની છે, પણ એની ફરતે જે ગોળ રાઉન્ડ બતાવેલો છે એ પોષક સ્તર છે, કે જે પરિપક્વ થતી જે લઘુ બીજાણુઓ જે ખરા જે પરાગરજમાં કન્વર્ટ થવાના છે એને એ પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે। ચલો ક્લિયર છે। તો આ થઈ ગયા મિત્રો પહેલા ચાર લેયરોની વાત કરી લીધી। હવે આ ચારે લેયરોને આપણે એનસીઆરટી પ્રમાણે વાક્ય રચના સાથે આપણે જોઈ લઈએ કે જેથી આપણને કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં। જો લઘુ બીજાણુ ધાનીની રચના, સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરિન્ઝિયમ, બરાબર, શું કહે છે, આઠ છેદમાં જોતા લાક્ષણિક પરાગાશય લઘુ બીજાણુ ધાનીની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે। બાહ્ય સપાટીથી કેવી છે મિત્રો, ગોળાકાર, તે સામાન્ય ચાર દિવાલીય સ્તરોથી શું છે મિત્રો, આવૃત છે। કેટલા લેયરો છે, ચાર, કયા, તો કે અધિસ્તર, તંતુમય સ્તર જેને સ્પોટી સ્તર અને ઇંગ્લિશમાં મિત્રો એન્ડોથેસિયમ તરીકે ઓળખવામાં આવે છે, આ સિવાય મધ્ય સ્તર અને સૌથી અંદરનું મિત્રો પોષક સ્તર મિત્રો ટપેટમ, બરાબર। તો કુલ ચાર લેયર થયા, યાદ રાખીશું મિત્રો, અધિસ્તર, તંતુમય સ્તર જેને સ્પોટી સ્તર, એન્ડોથેસિયમ તરીકે ઓળખાય છે મિત્રો, સાથે સાથે મધ્ય સ્તર ત્રીજા નંબરે, અને સૌથી અંદરનું મધ્ય સ્તર બહુ સ્તરીય છે, અને સૌથી અંદરનું એક સ્તરીય પોષક સ્તર જેને ટપેટમ તરીકે ઓળખવામાં આવે છે। હવે શું કહે છે એનસીઆરટી, જુઓ મિત્રો, બહારના ત્રણ સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં શું કરે, મદદ કરે છે। ચલો ક્લિયર છે, એટલે રક્ષણાત્મક અને સ્ફોટનના કાર્ય સાથે સંકળાયેલા છે। ઓકે, સૌથી અંદરનું દિવાલીય સ્તર એટલે કે મિત્રો પોષક સ્તર, તે વિકાસ પામતી પરાગરજને શું કરે મિત્રો, પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે। શું, પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે। પોષક સ્તરના કોષો ઘટ કોષરસ અને સામાન્યતઃ એક કરતા વધુ કોષ કેન્દ્રો ધરાવે છે, એક કરતા વધુ કોષ કેન્દ્રો ધરાવે છે। ઘટ કોષરસ જીવરસ છે, જે પોષક દ્રવ્યોથી ભરપૂર છે, જે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે। શું તમે વિચારી શકો છો કે પોષક સ્તરના કોષો કઈ રીતે દ્વિકોષ કેન્દ્રીય બનતા હશે અથવા તો બહુકોષ કેન્દ્રીય બનતા હશે, યાદ આવે છે મિત્રો? એના માટે તમારે ચેપ્ટર નંબર 10 ધોરણ 11 સમવિભાજન અને અર્ધીકરણ કોષ ચક્રવાળા ચેપ્ટરને યાદ કરવું પડે મિત્રો। યાદ કરો, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એ એમ તબક્કાની કોષ કેન્દ્ર વિભાજનના તબક્કાઓ હતા, બરાબર કે નહીં, કે જેની અંદર રંગસૂત્રોની વહેંચણી થતી હતી, એકમાંથી બે કોષ કેન્દ્રો બનતા હતા, અને પછી એક ઓર પોઈન્ટ આવતો કોષ રસ વિભાજન, જેના કારણે એકમાંથી બે બાળ કોષ તૈયાર થતા, કારણ કે જ્યાં સુધી કોષ રસ વિભાજન નહીં થાય તો એક કોષની અંદર કેટલા બે કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જશે, પરંતુ કોષ રસ વિભાજન નહીં થાય તો એ કોષ બહુકોષ કેન્દ્રીય અવસ્થામાં કન્વર્ટ થાય છે, યાદ છે ને મિત્રો? તો અહીંયા સમવિભાજનની જ ક્રિયા, પરંતુ કોષ કેન્દ્ર વિભાજન થયું, એકમાંથી કોષ કેન્દ્રો બે બન્યા, પરંતુ કોષ રસની વહેંચણી નહીં થવાને કારણે એક જ કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્રોની ગોઠવણી થતી જોવા મળે છે। ચલો ક્લિયર છે મિત્રો। તો અહીંયા આપણે ચાર લેયરોની ખાસ આપણે અહીંયા વાત કરી ગયા,
બરાબર. બીજું મિત્રો, આ જે પોષક સ્તર જે ખરું એ ખરેખર અગત્યનું છે, કારણ કે વિકાસ પામતી જે પરાગરજ છે એને તો પોષણ પૂરું પાડે જ છે, પણ આગળ એક પરાગરજની ફરતે મિત્રો એક લેયરની વાત થવાની છે, સ્પોરોપોલિનિન. એ સ્પોરોસ્પોલિનિનનું જે લેયર જે ખરું એ પણ આપણી આ જે આપણે કહેવાય પોષક સ્તર એના સ્ત્રાવને કારણે જ એનું નિર્માણ થતું જોવા મળે છે, જે આગળ ચર્ચા થશે ત્યારે હું તમને યાદ કરાવીશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે લઘુ બીજાણુ ધાન્યો જે જોઈએ મિત્રો, ચાર લઘુ બીજાણુ ધાન્યો છે કે જેની અંદર લઘુ બીજાણુઓનું શું થવાનું છે, નિર્માણ. પરંતુ એ લઘુ બીજાણુઓનું નિર્માણ કરવા માટે આ લઘુ બીજાણુ ધાન્યમાં શું આવેલી છે મિત્રો, બીજાણુજનક પેશી આવેલી છે. શું આવેલી છે મિત્રો? બીજાણુજનક પેશી. અને એ બીજાણુજનક પેશી પોષણ ક્યાંથી મેળવશે? તો કે પોષક સ્તરમાંથી મેળવશે. અને એ બીજાણુજનક પેશી મિત્રો લઘુ બીજાણુ માતૃકોષમાં કન્વર્ટ થતી હોય છે. જો તમને અહીંયા નામ આપેલું છે લઘુ બીજાણુ માતૃકોષ, બરાબર, એને પરાગ માતૃકોષ પણ કહેવાય છે, પોલોન મધર સેલ્સ, PMC, પોલોન મધર સેલ્સ, બરાબર. તો એ પરાગ માતૃકોષ કે લઘુ બીજાણુ માતૃકોષ મિત્રો એ બધા જ કેવા હોય? દ્વિકીય હોય, 2N રચના ધરાવતા. જો મેં અહીંયા બતાવેલું છે એ દ્વિકીય હોય. અને પછી મિત્રો એની અંદર અર્ધીકરણની ક્રિયા થાય. કઈ ક્રિયા થાય મિત્રો? અર્ધીકરણની. જેના કારણે મિત્રો તમે જાણો છો અર્ધીકરણની ક્રિયા થાય તો કે ચાર એકકીય પરાગરજોનું શું થાય? નિર્માણ થતું હોય છે. પરંતુ મિત્રો ચાર એકકીય પરાગરજો એકબીજા સાથે જોડાયેલી રહે છે શરૂઆતના સ્ટેજમાં. એટલા માટે એક શબ્દ વપરાય છે અહીંયા, પરાગ ચતુષ્કની રચના કરે છે. કોની રચના કરે છે મિત્રો? પરાગ ચતુષ્ક, પોલોન ટેટ્રાડ્સ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. પરાગ ચતુષ્ક બને છે, મતલબ ચાર પરાગરજ બને છે પરંતુ ચારે એક લીસા શ્લેષ્મયુક્ત આવરણ વડે જોડાયેલી રહે છે, એટલે એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. હા, જ્યારે પરાગાશય પરિપક્વ બને અને એનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ એ વખતે એકબીજાથી છૂટી પડી મુક્ત થતી હોય છે. તો આ રીતે એક લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ પેશી આવેલી હોય છે અને એ લઘુ બીજાણુ પેશીના કોષો સમા કન્વર્ટ થાય લઘુ બીજાણુ માતૃકોષ, અથવા તો આપણે એને પરાગ માતૃકોષ તરીકે ઓળખાવી શકીએ છીએ. અને એ પરાગ માતૃકોષમાં શું થશે મિત્રો? અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થઈ એકકીય પરાગરજોનું શું થાય? નિર્માણ થાય છે. પણ એ પરાગરજ એકબીજા સાથે સંકળાયેલી રહે છે એટલા માટે એને પરાગ ચતુષ્ક તરીકે, એ સ્ટેજને પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? પહેલા મેં તમને આ ટોપિક સમજાવી દીધો, હવે NCERT સાથે પાછો આપણે એને જોઈએ કે જેથી એની દરેક લાઈન આપણી ક્લિયર કટ થઈ જાય. જો શું કહે છે આપણને, જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં એટલે કે કેન્દ્રમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી મિત્રો સ્પોરોન્ઝિયસ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે લઘુ બીજાણુ ધાનીઓ ખરી ને ચાર, એ લઘુ બીજાણુ ધાનીઓની સેન્ટરનો વિસ્તાર બીજાણુજનક પેશીમાં કન્વર્ટ થાય છે, બરાબર. અને એ બીજાણુજનક પેશી જે આગળ જઈને એ પેશીના કોષો પરાગ માતૃકોષમાં કન્વર્ટ થાય અને પછી એમાંથી અર્ધીકરણ થઈ એકકીય પરાગરજનું શું થાય? નિર્માણ થતું જોવા મળે છે. જો આગળ શું કીધું છે આપણને, તો કે લઘુ બીજાણુ જનન, બરાબર, તો માઇક્રોસ્પોરેન્જિયસિસ, બરાબર, માઇક્રોસ્પોરેન્જિનેસિસ એની આપણે વાત કરીએ તો મિત્રો પરાગાશય પરિપક્વ બને, ત્યારબાદ બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક પરાગ ચતુષ્કનું નિર્માણ કરે છે મિત્રો, બરાબર ને. માઇક્રોસ્પોર ટેટ્રાડ્સ કે પોલન ટેટ્રાડ્સ તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચલો ક્લિયર? પરાગ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોઈ શકે મિત્રો? પ્લોઈડી તો યાદ છે ને, ચેપ્ટર નંબર 5, પોલીપ્લોઈડી, એન્યુપ્લોઈડી, યુપ્લોઈડી, યાદ છે કે નહીં મિત્રો? 2N+1 ને, ઓકે. તો અહીંયા પ્લોઈડીની વાત કરી છે કે ભાઈ પરાગ ચતુષ્ક જે ખરા એ કોષોની પ્લોઈડી શું હશે મિત્રો? પરાગ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય? એકકીય હોય, પણ પરાગ માતૃકોષ પૂછ્યો હોય તો 2N રચના ધરાવતો હોય. કઈ રચના ધરાવતો હોય મિત્રો? 2N રચના ધરાવતો હોય. અને એનું અર્ધીકરણ થાય તો એકકીય ચાર પરાગરજોનું નિર્માણ થયું અને એ ચાર પરાગરજો પરાગ ચતુષ્ક સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર. જુઓ, બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે, જે દરેક ક્ષમતાપૂર્ણ
पराग के लघु बीजाणु मातृकोश, पराग के लघु बीजाणु मातृकोश पोलन और माइक्रोस्पोर मदर सेल्स, बराबर એટલે पराग मातृकोश पोलन मदर सेल्स पीएमसी। मित्रों खास याद रखियो, एमसीक्यू में पूछाई सके। पीएमसी माथी अर्धीकरण द्वारा लघु बीजाणु सर्जावानी प्रक्रिया ने मित्रों लघु बीजाणु जनन कहे छे, माइक्रोस्पोरेंजियसिस सॉरी माइक्रोस्पोर स्पोरेजिनेसिस तरीके एने ओळखवामां આવે છે, બરાબર। એટલે એક લઘુ બીજાણુ માતૃકોષ જે અર્ધીકરણ પામી ચાર એકકીય પરાગરજોનું નિર્માણ કરે, પરંતુ શરૂઆતમાં પરાગરજ એકબીજા સાથે જોડાયેલી રહે એટલે આપણે એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ, બરાબર। લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે ચાર કોષોનો સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે। રેડી, પરાગાશય પરિપક્વ થાય ત્યારે થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુ એકબીજાથી શું થશે, છૂટા પડી જશે, એટલે જે પેલું ચતુષ્ક બન્યું હતું એકબીજાથી છૂટું પડી જાય છે અને પરાગરજમાં વિકાસ પામે છે। દરેક લઘુ બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ થતું હોય છે, કે જે પરાગાશયનું સ્ફોટન થવાથી શું થાય, મુક્ત થતા હોય છે। એટલે પરાગાશયનું સ્ફોટન થાય એટલે એની અંદર રહેલી પરાગરજ બધી શું થાય મિત્રો, મુક્ત થતી જોવા મળે છે। તો અહીંયા લઘુ બીજાણુ જનનની પ્રોસેસ મિત્રો જોઈ તમે, ક્લિયર કટ થઈ ગઈ કે ભાઈ દરેક લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ પેશી આવે છે, એ લઘુ બીજાણુ પેશીના દરેક કોષો ટુએ રચના ધરાવતા હોય, દ્વિકીય હોય છે, જે આગળ પરાગ માતૃકોષમાં કન્વર્ટ થશે, બરાબર ને, પોલોન મધર સેલ્સ પીએમસી તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે દ્વિકીય હોય છે અને એની અંદર અર્ધીકરણ થાય અને ચાર એકકીય પરાગરજનું નિર્માણ થાય છે, પરંતુ શરૂઆતના સ્ટેજમાં ચાર પરાગરજ એક લેયર વડે જોડાયેલા હોય છે એને મિત્રો શું કહે છે, પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ જેમ જેમ પરાગાશય પરિપક્વ બનતું જશે, સ્ફોટનની નજીક આવશે ત્યારે પરાગરજ એકબીજાથી શું થાય, મુક્ત થઈ જતી હોય છે અને સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે તૈયાર થઈ ગઈ હોય છે અને મુક્ત થતી હોય છે। ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, જો આગળનો આ પેજ છે એની અંદર આ પરાગ ચતુષ્કનો એક ડાયાગ્રામ આપણને આપેલો છે કે જો એક બે ત્રણ ચાર, ચાર પરાગરજ એક લેયર દ્વારા એકબીજા સાથે શું છે, જોડાયેલી છે, તો જેને આપણે મિત્રો શું કહીશું, પરાગ ચતુષ્ક તરીકે ઓળખાવીશું। ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો ને પરાગ ચતુષ્ક માઇન્ડમાં, ક્લિયર ને? ઓકે, તો મિત્રો એકવાર લાસ્ટમાં આપણે રિપીટ કરી લઈએ કે આપણે આજના ટોપિકની અંદર એક તો પુંકેસર અને લઘુ બીજાણુ ધાનીની ચર્ચા કરી, પુંકેસરની અંદર જોયું કે પરાગાશય અને પુંકેસર તંતુ હોય, પરાગાશય દ્વિખંડીય અને ચતુષ્ક કોટરીય, ચિત્ર દરેકનું ક્લિયર થઈ ગયું હશે, બરાબર। ઓકે, હવે આ જે પરાગાશય જે ખરું, એની જે લઘુ બીજાણુ ધાની જે ખરી, એ ખાસ કરીને પરાગાશય ચાર લેયરો ચાર દિવાલો ધરાવે છે, સૌથી બહાર અધિસ્તર, બરાબર, એનથી પછી તંતુમય સ્તર જેને આપણે સ્પોટી સ્તર એન્ડોથેસિયમ તરીકે ઓળખાવેલું, બરાબર કે નહીં, એના પછી મિત્રો એક આપણે મધ્ય સ્તર આવેલું છે અને સૌથી અંદરનું પોષક સ્તર આવેલું છે, બરાબર, દરેકની ચર્ચા આપણે વ્યવસ્થિત કરી ગયા। પછી સેન્ટરમાં મિત્રો ચાર ખૂણે પરાગાશયની અંદર ચાર ખૂણે ચાર લઘુ બીજાણુ ધાનીઓ, બરાબર, અને એ લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ પેશીની અથવા તો બીજાણુ પેશીની રચના જોવા મળે છે, એ બીજાણુ પેશી પરાગ માતૃકોષમાં કન્વર્ટ થતી હોય છે, દરેક પરાગ માતૃકોષ કેવી રચના ધરાવતો હશે મિત્રો, ટુ એન રચના ધરાવતો હશે, બરાબર, અને એમાંથી લઘુ બીજાણુ જનનની ક્રિયા મતલબ કે એમાંથી લઘુ બીજાણુઓનું શું થાય, નિર્માણ થાય, જેને આપણે પરાગરજ તરીકે ઓળખીએ છીએ। રેડી, લઘુ બીજાણુ માતૃકોષ પીએમસી પોલોન મધર સેલ્સ જે દ્વિકીય રચના ધરાવતો હોય છે એની અંદર અર્ધીકરણ થઈ ચાર એકકીય પરાગરજોનું શું થયું મિત્રો, નિર્માણ થયું, જે એક લેયર વડે શું હોય, આવૃત હોય છે, જેના કારણે આપણે એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ, બરાબર। અને જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે આ પરાગ ચતુષ્ક છૂટું પડી જઈ દરેક પરાગરજ પોતપોતાની રીતે વાતાવરણની અંદર મતલબ કે પરાગાશયની અંદરથી મુક્ત થતી જોવા મળે છે। ચલો ક્લિયર છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે બે જ પોઈન્ટ, પુંકેસર અને લઘુ બીજાણુ ધાનીની રચનાનો અભ્યાસ કર્યો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરાગરજની રચનાનો અભ્યાસ કરીશું। આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને પુંકેસર અને લઘુ બીજાણુ ધાની ક્લિયર કટ થઈ ગઈ હશે।